કચ્છ જિલ્લાના અંજાર ખાતે બનાવવામાં આવેલા વીરબાળ ભૂમિ સ્મારકનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કચ્છ જિલ્લાના સન 2001ના વર્ષમાં આવેલા વિનાશક ભૂકંપમાં અંજારના ખત્રી ચોક વિસ્તારમાં 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રભાત ફેરીમાં નીકળેલા 185 બાળકો અને 20 શિક્ષકોના ભૂકંપને કારણે મકાન ધરાશાયી થતા મોત નિપજ્યા હતા। समग्र राज्य ने देश ने हचमचावी देनार कच्छना अविनाशक भूकंप की याद में अंजार खाते वीर बाळभूमि स्मारक उभू करी तेमा म्यूजियम बनावामां आव्युं छे। आ वीर बाळभूमि स्मारक नु देशना वडाप्रधान नरेन्द्र मोदी हाथे वर्च्युअली लोकार्पण करवामां आव्युं हतुं। अंजार मध्ये वीर बाळ स्मारक भूमि नु जे आपणा कम्युनिस्ट अने कच्छी सवाया सपूत एवा श्री प्रधानमंत्री श्री माननीय नरेन्द्र भाई मोदी साहेबना करकमलों द्वारा जे करवामां आव्युं अंजार खाते आपणे सौ जाणीए छीए कि 2001 26मी जान्युआरीना विनाशक भूकंपे गुजरात अने कच्छने खूबज नुकसान थयुं हतुं अने मोटी जानहानिनी पण खुवारी थई हती। अंजार मध्ये त्यारे ध्वजवंदनी यात्रा આપણા સ્કૂલના વિદ્યાર્થીઓ લઈને બજારમાંથી જતા હતા ત્યારે જ બરાબર ભૂકંપનો આંચકો આવ્યો અને 185 વિદ્યાર્થીઓ 20 સ્કૂલના ટીચરો અને 2 કોન્સ્ટેબલ થઈ અને 207 જણાનું અકાળે ખરેખર નિધન થઈ ગયું, જે ખૂબ જ દુઃખદ ઘટના બની હતી। એના માટે અવારનવાર અંજારના રહીશો દ્વારા રજૂઆત થતી હતી, જે હમણાં આપણે મોદી સાહેબે પૂર્ણ કરી અને અંજારને એક આ બહુ સારામાં સારી ભેટ આપી છે। એની અંદર સારામાં સારું બીજી પણ ઘણી બધી વ્યવસ્થાઓ છે, કેટલા લોકો બેસી શકે, ભૂકંપ કેવી રીતે આવ્યા તો એની અનુકંપાનું છે, મોટો હોલ છે અને આ એક રમણીય સ્થળ બન્યું છે। જ્યારે મોદી સાહેબે આવી સારામાં સારી અંજારને ભેટ આપી છે ત્યારે લોકો પણ આની ખરેખર જાળવણી કરે, સફાઈ રાખે અને આવનારા પ્રવાસીઓને પણ ખરેખર આકર્ષવા એના માટે તંત્ર અને લોકોની સમૂહ ભાગીદારીથી પ્રયત્ન થાય તો આ વીર બાળભૂમિની કેટલાય લોકો મુલાકાત લેશે અને અંજાર માટે તો અસ્મરણીય બની ગયું છે કે જેના વાલસોયા દીકરાઓ ગયા છે એ જ્યારે પણ અહીંયા જશે ત્યાં એમના ફોટાઓ પણ મૂકવામાં આવે છે બધાના, ત્યારે 100% એને યાદ આવશે જ, ઈશ્વર એમને પણ શક્તિ આપે આ બધું સહન કરવાની।